प्रसंग पहलो भावनगर नरेश श्री विजय सिंह बापू नो दरबार भराईने बैठो होय छे। भावनगर नरेश विजय सिंह बापू 1800 पादर ना धनी श्री विजय सिंह बापू रात दरबार मा पधारी रह्या छे। દરબારીઓ, આજે આપણે ત્યાં લાડુદાનજી કવિ પધારવાના છે, માટે એમનું સ્વાગત કરજો। દ્વારપાલ કવિરાજ લાડુદાનજી દરબારમાં પધારી રહ્યા છે। સૂર્યવંશી પણ અમને ખબર છે, ત્યાં સુધી તો અમે ચંદ્રવંશી કહેવાઈએ છીએ। બાપુ ગોહિલ શાખામાં મહારાણા પ્રતાપનો જન્મ થયો હતો અને તેમના દીકરા શેખજી ગોહિલ અને તેમના દીકરા મુકંદજી ગોહિલ અને તેમના દીકરા એવા આપના પિતા વકતસિંહજી ગોહિલ એમાં સૂર્યવંશી કહેવાઓ। વાહ વાહ કવિરાજ, અમારો આવો ઇતિહાસ જાણીને અમને ખૂબ જ આનંદ થયો છે અને એ માટે અમે તમારા માટે સુવર્ણના આભૂષણો બનાવવાના છે, તે માટે અમે રાજુલાના નાગદાનજી સોનીને બોલાવ્યા જ છે, તે આવતા જ હશે દરબારમાં। રાજુલાના નાગદાન સોની પધારી રહ્યા છે। ગડીકમ્મા બાપુ, ગડીકમ્મા બોલો, કેમ યાદ કર્યા? પધારો નાગદાનજી, આ મહાન કવિરાજ લાડુદાનજી છે અને અમારે આમના માટે સુવર્ણના આભૂષણો બનાવવા છે, માટે તમે એમના વીટી તોડા કડા આદિના માપ લો અને તુરત જ આભૂષણો બનાવી આપો। જી બાપુ, જેવી આપની આજ્ઞા। સોની માધન, શિવપંથીના કપાળમાં ત્રિપુંડ હોય, શક્તિપંથીના કપાળમાં આડ હોય અને વૈષ્ણવના કપાળમાં ઋતુપંડ તિલક હોય, પણ આ બે પાક વાળું તિલું અને વચ્ચે કચ્છની ગોરી જેવો ચાંદો આ કયા પંથનું માજન? આમ કવિરાજ, એ સોની માજનની મશ્કરી કરતા વજયસિંહ બાપુ સામે જોવે છે અને ભગવાન શ્રી સ્વામિનારાયણની વાતો સાંભળીને વજયસિંહ બાપુ ઓઢણમાં તો હતા જ અને સોની માજન બોલે તે પહેલા વજયસિંહ બાપુ પોતે બોલી ઉઠે છે। અરે કવિરાજ, તમને ખબર છે અહીંયા નજીકમાં જ એક ગરડા નામે ગામ છે અને ત્યાં સ્વામિનારાયણ નામના કોઈક બાવા રહે છે, અરે એને બધા ભગવાન કહે છે। અરે એટલું તો જવા દો, જેટલા કાઠિયાવાડના કાઠીઓ છે જે એના દર્શન કરે છે તે બધા કામકાજ ભૂકીને એમની સેવા કરવા માંડે છે। બાપુ કોઈ કહે છે સ્વામિનારાયણ ભગવાને તો બાપરો ભૂતવાસ કર્યો છે। બાપુ આ ગામના લોકો તો એમની આરતી પણ ઉતારે છે। બાપુ કોઈ સ્વામિનારાયણની સામે જોવે તો મૂર્છા ખાય જમીન પર પડી જાય છે અને જાગે એટલે તેમના ભગત બની જાય છે। અને આ સ્વામિનારાયણના ભક્તો તો સોની માજન જેવા તિલક ચાંદલા કરે છે। બાપુ કોઈ સ્વામિનારાયણને સજાનંદ સ્વામી કહે છે તો કોઈ જીવન મુક્તા પણ કહે છે। સ્વામિનારાયણની ઉંમર તો ફક્ત 2320 વર્ષની છે। અને કવિરાજ શું કહું તમને,
એ સ્વામિનારાયણના દર્શન કરવા માટે અમને પણ આમંત્રણ આવ્યું હતું, પણ આમ કઈ ખાતરી કર્યા વગર થોડી જવાય. હા હા બાપુ, આપ તો રાજા કહેવાઓ, ખાતરી કર્યા વગર કેમ જઈ શકાય. કવિરાજ, એક કામ કરો, તમે તો શાસ્ત્રના પારંગત છો અને તમને આ બધીમાં વધારે ખબર પડે. એક કામ કરો, તમે ગઢડા જાઓ અને તપાસ કરી આવો કે સ્વામિનારાયણ ભગવાન છે કે નથી. હા હા બાપુ, આમાં વિનંતી શું, 3 દિવસમાં સ્વામિનારાયણ ભગવાન પડાની ખાતરી કરીને તમે સામે રજૂ કરીશ. સબૂર કવિરાજ, સબૂર. મીઠા નિભાયેલી કોથળી ક્યારે સમુદ્રનો તાપ કાઢી શકે? તેમજ તમે મીઠા નિભાયેલી કોથળી સમાન છો અને ભગવાન શ્રી સ્વામિનારાયણ એ સમુદ્ર દેવડા છે. સમુદ્ર વધુ શું કહું કવિરાજ, જ્યારે તમે ભગવાન શ્રી સ્વામિનારાયણને મળશો ત્યારે માલુમ પડશે 16 વલ્લું સોનું કોને કહેવાય, અને ત્યારે આ રાજુલાના નાગદાન સોનીને યાદ કરજો. જાઓ કવિરાજ, જાઓ. વરદાન નાગદાનજી, અત્યારે તમે કેફમાં બોલી તો રહ્યા છો, પણ અગર સ્વામિનારાયણ ભગવાન નહીં હોય તો તમે તમને ઉમરકેદની સજા પર કરીશું. જો બાપુ, આ ભર કચેરીમાં આ પરજ્જા સોની નાગદાનનો પડકાર છે. જો ભગવાન શ્રી સ્વામિનારાયણના ભગવાનપણામાં કોઈ ફેર પડે તો ભલે ફાંસી સજાય, આ સોની ભૂગતવા તૈયાર છે. કારણ મેં ભગવાન શ્રી સ્વામિનારાયણને માન્યા છે, જાણ્યા છે અને સેવ્યા છે. એ પછી આ કપાળ પર તિલક ચાંદલો કર્યો છે, એના નામની ઘંટી પહેરી છે. એ તો સમય આવતા જ ખબર પડશે નાગદાનજી. હવે લાડુદાનજી પાછા પધારે, ગઢડાથી ત્યારે જ આપણે વાત કરી. લાડુદાનજી ગઢડા તરફ રવાના થયા છે અને રસ્તામાં જતા એમને સોની માજન નાગદાનજીના શબ્દો યાદ આવે છે. એમ વિચારે છે કે સોની માજન નાગદાનજી જે વાતો કરી રહ્યા હતા તેમાં કંઈક તથ્ય હશે. તેઓ ભગવાન શ્રી સ્વામિનારાયણના ખરા કેફમાં બોલતા હતા, માટે ભગવાન સ્વામિનારાયણનું પારખું કરવામાં ચોકસાઈપૂર્વક કરવું પડશે. ત્યારે લાડુદાનજીએ મનમાં 4 ગૂઢ સંકલ્પ કર્યા છે અને આ સંકલ્પ પૂરા થાય તો ભગવાનને આશ્રિત થઈ જવો. પહેલો સંકલ્પ, આ ઋતુમાં કાઠિયાવાડમાં ક્યાંય ગુલાબ મળે નહીં, અને જો સ્વામિનારાયણ ભગવાને ગુલાબનો હાર પહેર્યો હોય તો અને એમને મળું ત્યારે મારું નામ લઈને બોલાવે અને તે કંઠમાં પહેરેલો હાર મને પહેરાવે તો ભગવાન માનું. બીજો સંકલ્પ, અને મારા જન્મથી લઈને અત્યાર સુધીની સગળી હકીકત મને કહી સંભળાવે તો ભગવાન માનું. કાળા કામડા પર શ્રીમદ ભાગવતનું પુસ્તક રાખીને વાંચતા હોય તો ભગવાન માનું. અને ભગવાન હોય, એમના ચરણારવિંદની અંદરમાં 16 ચિહ્ન હોય અને ભગવાન સ્વામિનારાયણને હું જ્યારે મળું અને એમના ચરણારવિંદની અંદરના 16 ચિહ્નના મને દર્શન થાય તો ભગવાન માની એમને આશ્રિત થઈ જાઉં. દાદા ખાચરનો દરબાર ભરાઈને બેઠો હોય છે અને તે દરબારગઢમાં લાડુદાનજી પધારે છે. મહારાજ, રાજદ્વારી મહેમાન આવ્યા છે. અરે અરે
ગોપાલ બાપુ એ રાજદ્વારી મહેમાન મહાન કવિરાજ એવા લાડુદાન છે. તેઓનો જન્મ ખાણ ગામમાં થયો છે. તેઓએ ભુજમાં પિંગળ ડિંગળ અને રામાયણ જેવા શાસ્ત્રોમાં પારંગત પ્રાપ્ત કરી છે અને ધમડકામાં વિજય કુંવરજી પાસે સંગીત સાહિત્ય ચોવીસ કળા યોગ અને બ્રહ્મજ્ઞાન શીખ્યા છે અને ધમડકાથી પછી ધાંગધ્રા માળિયા જામનગર પોતાની વિદ્યાના પ્રયોગો બતાવી તે રાજ્યોને શિરપાવ લઈ ભાવનગરમાં રાજા વજેસિંહ બાપુનો પૂર્વજોનો ઇતિહાસ કહી અહીં ગઢડા પધાર્યા છે. તો આસન ગ્રહણ કરો કવિરાજ, આસન ગ્રહણ કરો. વાહ વાહ મહારાજ, આપે તો મને કોઈ દિવસ જોયો નથી તોય પણ મને મારી જન્મથી લઈને અત્યાર સુધીની સગળી હકીકત કહી દીધી. વાહ મહારાજ વાહ. મુક્તાનંદ સ્વામી, આ શ્રીમદ ભગવત પુસ્તકને અહીંયાથી લઈ લો. મહારાજ, મને તમારા ચરણ સ્પર્શ કરવા છે. મહારાજ, તમે તો પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન જ છો. આજે મને મારું થઈ ગયું એટલે માટે હું તમારો આજે આશીર્વાદ માની જાઉં છું, એટલે હું તમારા માટે આજે કીર્તન રજૂ કરું છું. આજની ઘડી રે ધન્ય, આજની ઘડી, આજની ઘડી રે ધન્ય, આજની ઘડી, મેં નિર્ક્યા સહજાનંદ ધન્ય, આજની ઘડી, મેં નિર્ક્યા સહજાનંદ ધન્ય, આજની ઘડી, આજની ઘડી રે ધન્ય, આજની ઘડી, આજની ઘડી રે ધન્ય, આજની ઘડી. સ્વામિનારાયણને આશ્રિત થાય છે ત્યારબાદની તો ઘણી લાંબી કહાની છે. પછી તો તેઓ દીક્ષા બી લે છે અને ઘણું કરે છે, પણ પ્રસંગ આપણે અહીં પૂરતો જ રાખ્યો છે. તો દરેક પાત્રો લાલજી મહારાજજી પાસે આવશે અને પ્રસાદીનો આનંદ કરશે. બાપુજી આ